નમસ્કાર મિત્રો, બધા મજામાં આવશો? હું પણ ખૂબ મજામાં છું. તો આજે પણ આપણે રસપ્રદ પ્રવૃત્તિઓ કરવી છે ને. બીજેભાઈને બોલાવ્યા છે. શું કહ્યું? બોલાવ્યા છે. પહેલી બેનને પણ બોલાવ્યા છે, તો બોલાવી લઈએ. તો એ પહેલા તો આપણે જોવું પડશે ને કે આગલા આપણા એપિસોડમાં આપણે શું શીખ્યા, કોણ મને કહેશે શું શીખ્યા. હા, સરસ મજાનું. બરાબર છે, આપણે વાહન વ્યવહારની વાર્તા માપનની વિવિધ વિવિધ પ્રવૃત્તિઓ જોઈ કે કેવી રીતે આપણે માપન કરી શકીએ. આજે પણ ખૂબ સરસ આપણે પ્રવૃત્તિઓ કરવાના છીએ અને માપનની ચોકસાઈ, તે માટેની સાવધાનીઓ અને એક સરસ મજાનું માપનનું સાધન પણ લઈ આવી છું, જે હું આપને બતાવવાની છું. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો મારી સાથે સામા બેસી જાઓ અને ક્લાસમાં જોડાઈ જાઓ. કાંઈ આડા અવડા જોવાનું નથી, મારી સામે જ છો ને બધા. હા, ચાલો તો આપણે આપણું પ્રકરણનું આગળના મુદ્દા શરૂ કરીએ. હવે આપણે માપનની જ વાત કરી રહ્યા છીએ પ્રકરણમાં. તો આપના પાસે કંપાસ પેટીમાં એક સાધન છે, એ સાધનનું નામ છે ફૂટપટ્ટી, જેના દ્વારા તમે લંબાઈનું માપન ચોકસાઈપૂર્વક કરી શકો. હવે મારે તમને આ વિશે થોડી માહિતી આપવી છે. ચાલ, કંપાસ પેટીમાં તમારી પાસે આવી એક ફૂટપટ્ટી આપેલી છે, જેમાં તમારી પાસે 15 સેન્ટીમીટર સુધીના અંકો આપેલા છે. અને આવી એક મોટી ફૂટપટ્ટી પણ હોય અને તેમાં ક્યાં સુધી અંકો આપેલા હોય? હા, 30 સેન્ટીમીટર સુધી અંકો આપેલા હોય. હવે આપણે આગળ હમણાં જ જોઈ ગયા કે લંબાઈ માપનનો SI એકમ મીટર છે. તો મારે આમાં થોડું તમને સમજાવવું છે. ચાલો જોઈએ આપણે કે પ્રત્યેક મીટરના 100 સરખા ભાગ કરવામાં આવે. હું આપને બતાવું છું. જો આવી રીતના કે પ્રત્યેક મીટરના 100 સરખા ભાગ આપ જોઈ શકો છો, 1, 2, 3, 4, 5 એવી રીતે 100 સરખા ભાગમાં વિભાજિત થઈ જાય તો આ વિભાજિત કરેલા ભાગને સેન્ટીમીટર કહેવામાં આવે છે. એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. બરાબર ને? હવે એવી જ રીતે આપણે આમાં જોશું કે 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ જોવા મળે છે. આપ જોઈ શકો છો 1, 2, 3, 4, 5 એવી રીતે 9 અને 10. તો સેન્ટીમીટરના પણ 10 સરખા ભાગ થાય છે, એટલા માટે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. બરાબર ને? હવે આગળ આપણે અંતરમાપનની પ્રવૃત્તિ કરી છે. તો અંતરમાપનની પ્રવૃત્તિ માટે અમે અને અમારા વિદ્યાર્થી મિત્રોએ એક સરળ સાધન બનાવ્યું છે. હવે આપણે હમણાં જ જોયું કે સેન્ટીમીટર, મિલીમીટર, મીટર એવા શબ્દથી તમે પરિચિત થયા અને આ બધા લંબાઈના એકમો છે. પરંતુ તમને એમ થશે કે મેડમ, બેન, આપણે એક શહેરથી બીજા શહેર તરફ જવું છે તો તેનું માપન કેવી રીતે થાય? તો તેનું માપન કરવા માટે કિલોમીટર એવો એકમ વાપરવામાં આવે છે. અને આ બધા માપન માટેના ચોક્કસ સાધનો હોય છે. અહીંયા અમે અને અમારા વિદ્યાર્થી મિત્રોએ એક સાધન બનાવ્યું છે. તે સાધન વિશે પહેલા આપણે માહિતી લઈએ અને ત્યારબાદ જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. જોઈએ આપણે સાધન. અહીં અમે 1 મીટર પરિઘ વાળું એક પ્લાયમાંથી ચક્ર બનાવ્યું છે અને વચ્ચે એમાં આપણી પાસે જે નકામી સાયકલ અથવા તો સાયકલ બિનજરૂરી થઈ ગઈ હોય એમાંથી જે ઘંટડી, જે ઉપયોગી નથી, તે ઘંટડી લઈ અને તેમાં વચ્ચે જોડી દીધી છે. હવે અહીંયા એક પટ્ટી જોડી છે અને જે ઘંટડી સાથે અથડાશે તેવી રચના બનાવી છે. અને અહીં એક એની સાથે હાથો પકડવા માટે હાથો બનાવ્યો છે. અને સાથે સાથે અમે જે આપણે માપન કરશું એના માટે અહીંયા 1 મીટર પણ ફિટ કરેલું છે, જેમાં આપ જોઈ શકો છો કે આંકડા. હવે આ સાધન કેવી રીતે કામ કરે છે તે જોઈએ.
ચાલો અહીંયા આપણી પાસે એક સફેદ પટ્ટી જોવા મળે છે ને, દેખાય છે ને? એ સફેદ પટ્ટી આપણે શૂન્ય તરીકે લીધી છે અને શૂન્યને ત્યાં આપણે સીધું રાખી અને માપન શરૂ કરીએ. ચાલો જોઈએ કેવી રીતે માપવાનું છે. કંઈ જ નથી કરવાનું, ચાલતા જાઓ અને માપન થતું જશે. સંભળાયું ને? એક ટકોરી, બીજી ટકોરી, આવી રીતે ચાલતા જાઓ અને માપન કરતું જવાનું છે. હવે આપ જોઈ શકો છો કે પાછળ એક મીટર પણ ફિટ કરેલું છે જેમાં તમે આંકડા જોઈ શકશો. તો ક્યારેક એવું બને કે આપણે ચાલતા જઈએ અને ટંકોરીનો અવાજ આપણને સંભળાય નહીં, અથવા તો ટંકોરી ગણવામાં ભૂલ થાય. તો કંઈ જ વાંધો નહીં, ભૂલ થાય તો આ ટંકોરીની સંખ્યા એટલે કે જે આપણે અંતર માપ્યું છે તેની સંખ્યા આ મીટર ઉપર આવી જશે અને જે અંતર કાપ્યું હોય આગળનું રીડિંગ છે તેનો આપણે આંકડો લખી લેવો પડશે અને એ આંકડો આપણે જેટલું ચાલ્યા હોય એમાંથી બાદ કરવાનો રહેશે. એટલે આપણે કેટલું અંતરનું માપન કર્યું તે આ સાધન દ્વારા સરળ રીતે થઈ શકશે. ચાલો આપણે અંતર માપનની પ્રવૃત્તિ જોઈ ને, મજા આવી ને? તો તમે પણ આવું સાધન બનાવી શકો, ખૂબ જ સરળ છે. હવે મને કહો જોઈએ કે મેં જ્યારે સાધન ચલાવ્યું ત્યારે કેટલી વખત ઘંટડી વાગી? હા, બે વખત. એટલે કેટલું અંતર કાપ્યું હશે? હા, કોણ જવાબ આપશે મને? હા, તો 2 મીટર. કારણ કે આપણું જે વ્હીલ હતું, પૈડું હતું, તે કેટલા અંતર કાપી શકે તેટલું હતું? 1 મીટર. 1 મીટર. અને ઘંટડી કેટલી વખત વાગી છે? 2 વખત. એટલે 2 મીટર અંતર કાપ્યું. આવી રીતના તમે તમારી શાળામાં પણ વ્હીલ ફેરવતા જાઓ અને શાળાથી ગેટ સુધીનું અંતર, તમારા વર્ગની લંબાઈ પહોળાઈ એનું પણ અંતરનું માપન તમે કરી શકશો. કોઈ પણ વસ્તુનું જ્યારે માપન કરતા હોય ત્યારે કોઈ એક ચોક્કસ સાધન વડે કરવું જરૂરી છે. તો હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ. કોઈ પણ સાધનનું માપન ચોક્કસ સાધન વડે કરીએ તો જ આપણને સાચું માપન મળી શકે છે. વ્યવહારમાં એવા ઘણા બધા ઉદાહરણ છે, જેમ કે દરજી છે એ માપપટ્ટીનો ઉપયોગ કરે છે, જ્યારે કાપડનો વેપારી છે તે મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે, અને આ શું, જ્યારે કોઈ થળનું માપન કરવું હોય એટલે કે વૃક્ષનો જાડાઈ માપવી હોય તો તેનું માપન તમે ફૂટપટ્ટીથી કરી શકતા નથી, અથવા તો ફૂટપટ્ટીથી કરવામાં ચોક્કસ માપન મળી શકતું નથી. તો શું કરશો? તો ભાઈ, મેજરિંગ ટેપનો ઉપયોગ કરી શકાય, અથવા તો આગળના ધોરણમાં એક નાની પ્રવૃત્તિ આવતી આપણને કે વૃક્ષની જાડાઈ ઘેરાવો માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરતા હતા, કે દોરી ફરતી વીંટાળી અને ત્યારબાદ આપણે તેને સ્કેલ ઉપર મૂકી અને તેનું માપન કરતા હતા. એવી જ રીતે તમારી છાતીનો ઘેરાવો માપવા માટે મેજરિંગ ટેપનો ઉપયોગ કરી શકાય છે. ચાલો, આપણે લંબાઈ માપનની વાત કરી જ રહ્યા છે તો લંબાઈ માપનમાં પણ કેટલી બધી સાવધાની રાખવી જરૂરી છે અને કઈ કઈ સાવધાની રાખવી જરૂરી છે તે હું તમને સમજાવતી જાઉં. મિત્રો, આ તમે જરા ધ્યાનથી સમજજો, બરોબર ને? ચાલો, શું ધ્યાન રાખવું પડે કે કોઈ પણ વસ્તુની મારે લંબાઈ માપવી છે તો તે લંબાઈ માપવા માટે મારે માપન માટેનું જે સાધન છે તે તેના સંપર્કમાં રાખવાનું. શું રાખવાનું? તેના સંપર્કમાં. હવે ભાઈ, માપન કરવું છે ને, હું આમ ઊંચેથી માપન કરું તો ચોક્કસ માપન થશે? ના, ચોક્કસ માપન થતું નથી. એટલે પહેલું શું સમજવાનું કે જે વસ્તુનું માપન કરવું છે તેને વસ્તુના સંપર્કમાં રાખવું જરૂરી છે, પછી તેની લંબાઈ મુજબ હોવું જોઈએ. હવે એટલી જ આપણી પાસે માપપટ્ટી હોય અને પછી માપન કરવા બેસીએ તો માપન ચોક્કસ થતું નથી. ચાલો હવે આપણે જોઈએ કે આ બોક્સની લંબાઈ કેટલી છે. હવે તમે મને કહેશો કે બેન, અહીંયા તો શૂન્યનો આંક તો છે જ નહીં, અહીંયા તો કપાઈ ગયેલી ફૂટપટ્ટી છે. હા હા, મને ખ્યાલ છે કપાઈ ગયેલી ફૂટપટ્ટી છે, પરંતુ અહીંયા માપન 1 સેન્ટીમીટરથી કરું છું. આપ જોઈ શકો છો કે હું માપન 1 સેન્ટીમીટરથી કરું છું અને મારું છેલ્લું એટલે કે તેનું માપનનો અંક 14.1 આવે છે. તો હવે શૂન્ય નથી તો પણ માપન થઈ શકશે. 1 થી ચાલુ કરી અને ક્યાં સુધી આવે છે? 14.1
एक सुधी आवे छे, तो कई ज वांधो नहीं, 14.1 माथी आपणे 1 सेंटीमीटर बाद करवानुं छे, तो तेनी आपणे लंबाई मळी जशे। जोईए आपणे के 14.1 सेमी माथी 1 सेमी बाद करवानुं छे, तो आपणे केटलुं मळशे बाळको? को जोईए कोणे पहेलो जवाब आप्यो? हा, 13.1 सेंटीमीटर। સમજાઈ ગયું ને? તો શૂન્ય ન હોય તો પણ આપણે માપન કરી શકીએ। ચાલો હવે માપનની સાવચેતીની જ વાત કરી રહ્યા છીએ આપણે, પહેલી વાત કરી। ચાલો મને યાદ કરીને કહો જો, પહેલું શું ધ્યાન રાખવાનું કે વસ્તુ છે તે જે વસ્તુની લંબાઈનું માપન કરવાનું છે તે ફૂટપટ્ટીના સંપર્કમાં હોવું જોઈએ। બીજી વાત કે શૂન્ય ન હોય તો પણ માપન કરી શકાય। અને ત્રીજી વાત, શું સાવચેતી રાખવી પડશે આપણે? ત્રીજી વાત, જ્યારે આપણે ફૂટપટ્ટી ઉપર માપન કરી રહ્યા હોય ત્યારે આંખ છે તે જે અંકનું માપન કરવાનું છે તેની સીધી રેખામાં હોવી જોઈએ, નહીં કે ત્રાસેથી કે આ બાજુથી માપન કરવાની સ્થિતિ યોગ્ય નથી। એટલે કે આપણી આંખ છે તે તેના સીધી રેખામાં હોવી જરૂરી છે। હવે આપણે લંબાઈ માપનની પ્રવૃત્તિ કરવાની છે, કેવી રીતે કરવાની છે તે આપણે વિડીયોમાં જોઈએ। અહીં જોવો છો ને, બુઝો ભાઈ પહેલીની ઊંચાઈ માપી રહ્યા છે, તો સૌપ્રથમ શું કરવાનું છે? પહેલી બેનને ત્યાં ઊભા રાખી અને ચોકથી માપન કર્યું અને ત્યારબાદ પોતાના વેતથી ચોકનું જે નિશાન છે ત્યાં સુધી તેને માપવાનું છે। હવે તમારે પણ આવી રીતે તમારી ઊંચાઈનું માપન તમારા ભાઈ બહેન કે મમ્મીને કરવાનું કહેવાનું છે, અને સાથે સાથે એ માપ તમારે ફૂટપટ્ટી દ્વારા પણ માપન કરવાનું છે। હવે જે પરિણામ આવે તેને કોષ્ટકમાં લખવાનું છે। ચાલો આપણે કોષ્ટક જોઈ લઈએ। આપ જોઈ શકો છો કોષ્ટકમાં બતાવેલું છે કોણે ઊંચાઈ માપી, તો તમારા ભાઈ બહેનના નામ, તમારા મમ્મીએ માપી હોય તો મમ્મીનું નામ પહેલા કોલમમાં લખવાનું છે। હવે બીજા કોલમમાં છે કે ઊંચાઈ વેતમાં જો માપન કર્યું છે, જેમ હમણાં બુઝો ભાઈએ કર્યું છે તેવી રીતે કર્યું, તો વેતનું માપન ત્યાં લખી દેવાનું છે, અને ત્યારબાદ સેન્ટીમીટરમાં એટલે કે તમારી ફૂટપટ્ટીનું ઉપયોગ કરી અને તમે માપ્યું તો તેનું માપન પણ ત્યાં લખી લેવાનું છે। હવે મારે એક વાત અહીંયા સમજાવવી છે કે માપન કરવા માટે ચોકસાઈ તો રાખવી જ પડે, અને આ માપનનું તમે કરશો ત્યારે વેતમાં થોડી ભિન્નતા જોવા મળશે, એટલે કે બીજા નંબરનું જે કોલમ છે તેના પરિણામમાં ભિન્નતા જોવા મળશે। શા માટે? આપણે આગળ શીખી ગયા કે દરેક વ્યક્તિના વેતનું માપન અલગ અલગ હોઈ શકે, ભિન્ન હોઈ શકે। અને ત્યારબાદ તમે ત્રીજા કોષ્ટકમાં જે ફૂટપટ્ટી વડે માપન કર્યું છે તેમાં નજીવો જ ડિફરન્સ આવશે। શા માટે? કારણ કે તમે તેનું માપન સ્કેલ દ્વારા કર્યું છે, અને સ્કેલ દ્વારા પણ માપનમાં થોડી ત્રુટીઓ આવી શકે, તો આ ત્રુટીઓ વિશે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરીશું। તમે બધાએ મારા સાથે આ પ્રવૃત્તિ કરી હશે અને તમને મજા આવે છે ને માપનની? વેતમાં પગલાથી પ્રવૃત્તિ કરતા રહેશો, અને ત્યારબાદ કોઈ પણ માપન કરવા માટે આપણે ચોક્કસ સાધનની પણ જરૂર પડે છે। હવે હું તમને થોડું યાદ કરાવી દઉં કે આપણે વેત અને પગલાની માપનની પ્રવૃત્તિ કરી હતી ને બુઝો ભાઈએ, એ માપનની પ્રવૃત્તિ ટેબલની અથવા તો તમારા જે ઘરના વર્ગખંડમાં અથવા તો તમારા ઘરે તમે બેસીને જે રૂમમાં પ્રવૃત્તિ કરી છે તેનું માપન હવે તમારે ફૂટપટ્ટીથી એટલે કે ચોક્કસ માપન વડે કરવાનું છે, હવે વેત અને પગલાથી કરવાનું નથી, અને ત્યારબાદ તમારે એ માપન લખી રાખવાનું છે, અને જ્યારે તમે શાળાએ જાઓ ત્યારે તમારા શિક્ષકને આ કોષ્ટક બતાવવાનું છે। તો આ તો વાત થઈ કોઈ સીધી સપાટી ઉપરનું માપન। હવે તમે કહેશો કે બેન, કોઈ એવી વક્ર સપાટી હોય અથવા તો વક્ર ટેઢી મેઢી દોરી હોય તેનું માપન અથવા તો તેવી વસ્તુનું માપન શક્ય છે? હા, તેનું માપન પણ શક્ય છે। કેવી રીતે? તો તેની માટે આપણે
प्रवृत्ति जोईए, चालो प्रवृत्ति जोईए। आप स्क्रीन ऊपर जोई रहिया छो के एक वक्र रेखा अही दोरेली छे, दिखाय छे ने बधाय ने? तो वक्र रेखा नु मापन आवी रीते फूटपट्टी थी करवा जाओ तो थसे नहीं थाय, चोक्कस मापन करी शकातु नथी, अथवा तो मापन मा त्रुटि आवशे। तो आ वक्र रेखा नु लंबाई मारे मापी छे तो कई रीते मापी शकाय, चलो हूँ तमने समझाऊं। आवी एक दोरी लई अने दोरी वडे वक्र रेखा नु मापन करी शकाशे। सौ प्रथम दोरी मा आपणे एक गांठ वाळी देवानी छे, अने अहींया आप जोई शको छो स्क्रीन उपर के ए बिंदु अने बी बिंदु आपेला छे। हवे दोरी मा जे गांठ मारी छे त्यांथी ते गांठ ने ए बिंदु उपर गोठवो, अने त्यार बाद तमारी आंगळी अने अंगूठानी मदद लई અને ધીમે ધીમે તમે તમારી દોરીને વક્ર રેખા ઉપર ગોઠવતા જાઓ। ચાલો ભાઈ ગોઠવાઈ ગઈ, તમારે પણ આવી પ્રવૃત્તિ કરવાની છે હો મારી સાથે। ગોઠવાઈ ગઈ બધાને? ચાલો હું રાહ જોઉં છું, ગોઠવાઈ ગઈ ને? ચાલો તો હવે બી ઉપર તમારે એક નિશાન કરી દેવાનું છે કે ભાઈ મારી આ દોરી અહીંયા સુધી આવી છે। નિશાન કરી દીધા બાદ હવે તે દોરીને આપણે સીધી કરી અને તેનું માપન કરીએ, એટલે વક્ર રેખાની લંબાઈ કેટલી છે તે જાણી શકાય। હવે આપણે દોરીને ફૂટપટ્ટી ઉપર ગોઠવી દીધી છે। હવે ગોઠવ્યા બાદ આપ જોઈ શકો છો કે પહેલો અંક આપણે એક ઉપરથી લીધો છે, એક સેન્ટીમીટર ઉપર, અને બીજો અંક છે આપણે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે, ક્યાં આવે છે? તો આપણું માપ છે 23.5 સુધી આવે છે, એટલે કે 23.5 સેન્ટીમીટર સુધી આવે છે। અને અગાઉ પણ આપણે આવી પ્રવૃત્તિ કરી હતી ને કે ઝીરો ન હોય ત્યારે શું કરવાનું, તો શું કરી શકાય કહો જોઈએ મને? હા, 23.5 માંથી આપણે 1 સેન્ટીમીટર બાદ કરવાનું છે, એટલે કે 23.5 સેન્ટીમીટર માંથી આપણે 1 સેન્ટીમીટર બાદ કરવાનું છે, એટલે કેટલા આવશે? તો કે 22.5 સેન્ટીમીટર આવશે, જે વક્ર રેખાની લંબાઈ થશે। ચાલો આપણે બધી અંતરમાપનની પ્રવૃત્તિઓ કરી, તમે પણ કરી હશે, મજા આવી ને? હવે આપણે એવી વસ્તુઓને જોવાની છે કે જે સ્થિર પણ છે અને અમુક વસ્તુઓ ગતિમાં પણ છે। કેવી વસ્તુઓ? આપ સ્ક્રીન ઉપર જુઓ। હવે અહીંયા આપણી પાસે ઘણા બધા ચિત્રો છે, આપ જોઈ શકો છો, આપની સામે આપની સ્ક્રીન ઉપર ઘણા બધા ચિત્ર છે, તમે ઓળખી જ લીધા છે આ બધા ચિત્રને, ઘડિયાળ, ઉડતી ચકલી, ઘર, પંખો, ટેબલ, બેન ઘોડો, હા હા હા, બેન ઘોડો નહીં, ઘોડાનું ચિત્ર છે, બરાબર ને? ચાલો, તો આમાંની કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે ગતિ પણ કરે છે અને અમુક વસ્તુઓ છે જે સ્થિર છે। તો તમારે એવું જે કોષ્ટકમાં ભરવાનું છે કે આમાંની કેટલીક વસ્તુઓ ગતિશીલ છે, એટલે કે હલનચલન કરે છે, અને કેટલીક વસ્તુઓ સ્થિર છે। આપની પાસે આવો કોષ્ટક તૈયાર છે કે સ્થિર વસ્તુઓ, તો હું આપને એકવાર સમજાવી દઉં કે સ્થિર વસ્તુઓ કે જે હલનચલન કરી શકતી નથી તેવી વસ્તુઓ કઈ કઈ છે? તો કે ભાઈ ઘર, ટેબલ, ઘડિયાળ, અને ગતિશીલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, તો ઉડતી ચકલી, ઘડિયાળમાં સેકન્ડ કાંટો વગેરે। હવે આમાંથી અમુક વસ્તુઓ છે એ જુદી જુદી ગતિ કરતી હોય છે, કેવી રીતે સમજીએ આપણે? તો એ માટે આપણે ગતિના પ્રકાર પણ સમજવા પડે કે કોઈ પણ વસ્તુ કેવી ગતિ કરે છે। તો આપણે ગતિના મુખ્ય 3 પ્રકાર સમજવાના છે, કયા કયા? સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ। હવે તમે કહેશો બેન સુરેખ ગતિ કોને કહેવાય? સુરેખ ગતિ, તો સુરેખ ગતિ એટલે કોઈ પણ વસ્તુ સીધી રેખામાં અંતર કાપતી હોય, સીધી રેખામાં ગતિ કરતી હોય તેને સુરેખ ગતિ કહેવાય।
હવે તેના ઉદાહરણમાં જોઈએ તો તમે મને કહી શકશો કે કયા કયા ઉદાહરણો છે? હા, માર્ચ પાસ કરતી મહિલાઓની ગતિ, પછી સીધી રેખામાં સાયકલની ગતિ, બરોબર ને? હવે આવા ઉદાહરણો તમારે મને આપવાના છે. હવે સ્ક્રીન ઉપર જોઈએ આપણે બીજા નંબરની ગતિ, વર્તુળાકાર ગતિ. આ તો તમે બધા પરિચિત છો. કઈ ગતિ છે? તો કે ભાઈ, પંખાના પાંખિયાની ગતિ. નિશ્ચિત કેન્દ્રથી અમુક અંતરે તે અંતર કાપતા હોય તેને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. અને છેલ્લી ગતિનો પ્રકાર છે આવર્ત ગતિ. તો આવર્ત ગતિ કોને કહેવાશે? તો નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરતું હોય તેવી ગતિને આવર્ત ગતિ કહે છે. જેમ કે હિંચકો. તમે હિંચકામાં બેસા છો ને, મજા આવે છે ને તમને હિંચકામાં બેસવાની? હિંચકો છે, પછી ઘડિયાળનું લોલક છે, તે એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તો આ થઈ ગઈ આવર્ત ગતિ. આ તો ગતિના પ્રકાર જોયા. હવે અમુક વસ્તુઓની એવી પણ ગતિ હોય છે જે બંને ગતિ સાથે કરતું હોય. એવી કઈ કઈ વસ્તુઓ? જેમ કે હું તમને ઉદાહરણ આપું કે સીધા ટ્રેક ઉપર દોડવીર દોડે છે, તો કઈ ગતિનું ઉદાહરણ થશે? તો તમે કહેશો સુરેખ ગતિનું ઉદાહરણ. સાચું છે. હવે હું એમ તમને કહું કે સીધા ટ્રેક ઉપર સાયકલ જઈ રહી છે, ચાલો મને કહો જોઈએ કઈ ગતિ થશે આમાં. હા, ચાલો, સીધા ટ્રેક ઉપર સાયકલ જઈ રહી છે તો સુરેખ ગતિ, અને એની સાથે સાથે સાયકલના પૈડા પણ ગતિ કરે છે, જેને આપણે વર્તુળાકાર ગતિ કહીશું. આવા ગતિના ઉદાહરણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે, અને સ્થિતિમાં થયેલ આ પરિવર્તનને અંતર માપન દ્વારા સમજી શકીએ છીએ, અને એના ઉપરથી આપણને જાણકારી પ્રાપ્ત થાય કોઈ વસ્તુ ધીમી ઝડપે ગતિ કરી રહી છે કે ઝડપી ગતિ કરે છે. હવે પૂરા પ્રકરણ દરમિયાન બુઝો ભાઈએ પહેલી બેને ઘણી બધી પ્રવૃત્તિ કરી છે, અને તમે બધાએ એની સાથે પ્રવૃત્તિ કરી છે ને, મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? હા, અને અંતર માપન માટે ચોક્કસ એક સાધન મેં બનાવ્યું છે, તેવું સાધન પણ તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે તમને થોડું એવું લેસન એટલે કે સ્વાધ્યાય આપી દઉં. ચાલો હવે બુક પેન લઈ લો બધા, ઝડપથી તમારે લખી લેવાનું છે, તમારી બુકમાં નોંધ કરી લેવાની છે. પેલું કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, અને સેન્ટીમીટરને ટૂંકમાં સેમી પણ લખી શકો. હવે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? મિલીમીટરને તમે ટૂંકમાં એમએમ પણ લખી શકો. હવે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. આટલું સ્વાધ્યાય તમારે કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે પૂરા પ્રકરણનું વિહંગાવલોકન કરી લઈએ. શું કર્યું આજે આપણે? તો કે ભાઈ, વાહન વ્યવહારની વાર્તા કરી, ત્યારબાદ વેત અને પગલા વડે માપનની પ્રવૃત્તિ પણ કરી, જેમાં બુઝોભાઈ આપની સાથે રહ્યા, પહેલી બેન પણ આપણી સાથે રહ્યા. ત્યારબાદ આપણે પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે લંબાઈનું માપન કરતા હતા તે પણ જોયું. ત્યારબાદ માપનની પ્રવૃત્તિઓ કરી, અને માપનની પ્રવૃત્તિમાં કઈ કઈ સાવધાની રાખવી પડે તે પણ જોયું, અને ત્યારબાદ માપન કરવા માટે ચોક્કસ સાધન જરૂરી છે. એ ચોક્કસ સાધન એટલે કે મેં તમને અંતર માપનનું સાધન પણ બતાવ્યું, અને છેલ્લે આપણે ગતિના પ્રકાર પણ જોયા. તો તમને ખૂબ જ મજા આવી હશે, મને પણ તમારી સાથે મજા આવી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સમય છે આજના સવાલનો. આજનો સવાલ છે, કયા પ્રકારની ગતિને
સમયના સમાન અંતરાલ સાથે સંબંધ છે? સવાલ ફરીથી સાંભળજો, ધ્યાનથી સાંભળો. કયા પ્રકારની ગતિને સમયના સમાન અંતરાલ સાથે સંબંધ છે? તમારા વિકલ્પ છે, વિકલ્પ એ સુરેખ, વિકલ્પ બી વર્તુળાકાર, વિકલ્પ સી આવર્ત અને વિકલ્પ ડી અનિયમિત. આ ચાર વિકલ્પમાંથી સાચો વિકલ્પ સ્ક્રીન પર દર્શાવેલા ટોલ ફ્રી નંબર 6357399406 પર મોકલી આપશો. આભાર.